शिर पर मुकुट धारी नंदी पर शोभे सवारी उंझा शेर धामवाड़ी उगमना द्वारवाड़ी ताड़का सुर ने मार नारी कड़वा कुल ने तार नारी नवखंड नारायणी नव दुर्गा उमाईश्वरी भोली भवानी तेत्रीस करोड़ देवतानी देवी कड़वा पटेल नी कुल देवी राजमाता राजेश्वरी श्री उमिया माता जी ने घणी खम्मा श्री उमिया माता जी ने घणी खम्मा श्री उमिया माता जी ने घणी खम्मा बोलो उमिया नजीक मा मानु स्थान होय तो आवी जे पोसाय नहीं जबरदस्त जय बोलशु बोलो उमिया बोलो उमिया खूब खूब धन्यवाद उपस्थित समग्र कर्णावत परिवार ना सौ भगिनी बंधुओं ने मारा विनम्र वंदन સમયની મર્યાદાને ધ્યાનમાં લેતા સીધી જ વાત શરૂ કરવી છે. વાત એ કરવી છે કે આપણા સમાજમાં વર્તમાન સમયમાં તાતી જરૂરિયાત શું છે, જેમાં સમાજમાં ઘર કરી ગયેલી રૂઢિચુસ્ત પ્રણાલીઓ, મૂઢ માન્યતાઓ, પરિણામ વગરની પરંપરાઓ અને એમાં જો આગળ વધીને વાત કરીએ તો છેલ્લા 60-70 વર્ષથી સમાજે હળ મૂકીને ત્રાજવા અને કલમ પકડ્યા એ પછી ઘણા બધા લોકો બે પાંદડે થયા અને બે પાંદડે થયા પછી સમાજમાં જે પરંપરાઓ સરી કરી લગ્ન કે મરણ અથવા અન્ય પ્રસંગોમાં પોતાના જે એક શક્તિ પ્રદર્શનના પ્રયોગો શરૂ કર્યા, આના કારણે સમાજમાં ઓછી વ્યવસ્થાવાળા પરિવારોની જે આર્થિક સંક્રમણ પ્રતિદિન વધતી જાય છે ને, એ સંક્રમણ આજની તારીખે એ પરિસ્થિતિએ પહોંચી છે કે કદાચ આ મેળાવડામાં બેઠેલા એવા ઘણા પરિવાર હશે, બહારથી ખબર નહીં પડે કે આ પરિવાર અંદરથી આટલો પીડિત છે. નથી કહી શકતો, નથી સહી શકતો. શું આ પરિસ્થિતિએ પહોંચ્યા છીએ તો એમાં કદાચ આપણા શક્તિ પ્રદર્શનો, સમજ્યા વગરની પ્રણાલીઓ, મૂઢ માન્યતાઓ આનું મૂળ કારણ આડ છે. તો શું એવું નથી લાગતું કે હવે આમાં કંઈક આપણે ફેરફાર કરવાની જરૂર છે, આ ફેરફારનો સમય પાકી ગયો છે? ચોક્કસ. તો એના માટે કરવું શું? માત્ર આવા આવા મોટા મોટા મેળાવડા કરવા, માત્ર ને માત્ર સ્ટેજ ઉપરથી માઇકોમાં ભાષણો કરવા, ખાલી વાતો જ કરવી, પાનના ગલ્લે કે મેચ ચાલુ તો પાનની પિચકારીઓ માગતા મારતા મારતા ખાલી વાતો જ ચર્ચાઓ જ કરજો, એટલા માત્રથી શું થશે? ના. એના માટે આપણે સૌએ સાથે મળી કંઈક ના કંઈક નાનો મોટો પ્રયત્ન કરવો પડશે. માત્ર વાતો માત્રથી કંઈક સુધારા વધારા થશે નહીં. એ માટે જો પોતાનાથી શરૂઆત કરવી પડે એ વાતના ભાગરૂપે ક્ષમા કરશો, હું પહેલાં ક્ષમા માગી લઉં કે મેં એક નાનકડો પ્રયોગ કર્યો છે સામાન્ય, એ આપ સુધી પહોંચાડવી છે. એ પૂર્વે કહું કે પોતાની વાત પોતે ન કરવી એ વાતથી બિલકુલ હું સભાન છું. પોતાની વાત કરવાની જાહેરમાં સહેજ પણ મારા મનમાં ચેષ્ટા નથી, પરંતુ માત્ર ને માત્ર કાંઈક અંશે સમાજમાં આની લોદ લેવાય અને કોઈક પરિવારો કદાચ આ પ્રણાલી તરફ જાય તો એમ કરતાં કરતાં પીડિત પરિવારોને
ક્યાંક રાહતનો શ્વાસ લેવાનો મેળ પડે. આના ભાગરૂપે આજથી 15-15 મહિના પહેલાં મારા દીકરાના મેં લગ્ન લીધા. માત્ર મારે એક જ દીકરો છે, ન તો દીકરી કે ન તો બેન. મારા જીવનનો એકમાત્ર પ્રસંગ હતો, પહેલો ગણું કે છેલ્લો ગણું, જેમાં હિંમત કરી થોડાક નાના નાના મેં પ્રયોગો કર્યા કે ભાઈ આપણા ઘરે લગ્ન નક્કી થાય એટલે સૌ પ્રથમ શું કરીએ, આપણે મુહૂર્ત જોવડાવીએ, એ કરીએ ને, મુહૂર્ત જોવડાવીએ. મેં કોઈ જ પ્રકારનું મુહૂર્ત નહોતું જોવડાવ્યું. મુહૂર્ત ના જોડાવાનું કારણ એવું હતું કે જે મુહૂર્ત આપણે કઢાવીએ છીએ એ બિલકુલ અનકમ્ફર્ટેબલ હોય છે. આપણા સગા સંબંધીઓને આપણા ત્યાં લગ્નમાં આવવા માટેનું સહેજ પણ અડકુરતા નથી હોતી. સવારે 5:30 માંડવો અને 7:30 પેલું ગણેશ સ્થાપન ને કેવું એકદમ મુહૂર્ત અનકમ્ફર્ટેબલ, કે જેમાં કોઈ બરાબર સહભાગી થઈ જ ન શકે. એની સાથે સાથે બીજું એવું કહું, સાચું મુહૂર્ત એને કહેવાય કે આપણા પ્રસંગમાં દરેક વ્યક્તિ પૂરેપૂરો સમય અને એને અનુકૂળ સમય હાજરી આપી શકે એને સાચું મુહૂર્ત કહેવાય. અને એમાં ખાસ કરીને શનિ રવિનું જો મુહૂર્ત હોય અને સમયસરનું મુહૂર્ત હોય તો ઉત્તમ મુહૂર્ત. અને જો મુહૂર્તની વાત કરતા હોય ને આપણે, થોડુંક મનમાં પાછું આપણે પેલું એ છે કે ના, મુહૂર્ત તો કઢાવવું પડે, નહીં તો કંઈક વરકન્યાને કંઈક અજુગતી ઘટના બને તો. ના, વાસ્તવમાં મુહૂર્ત શું વસ્તુ છે, જો સાચું મુહૂર્ત નીકાળવું હોય ને તો કદાચ પ્રકરણ એકદમ પ્રખંડ બહુ જ જ્યોતિષશાસ્ત્ર હોય ને, અને કદાચ 4 કલાકથી વધારે મહેનત કરે અને વરકન્યાની સાચી જન્મકુંડળી હોય તો જ એનું સાચું મુહૂર્ત નીકળે. એમાંય સમજો કોઈ દીકરીનો લગ્નયોગ 22 વર્ષે છે, દીકરાનો લગ્નયોગ 24 વર્ષે છે, છતાં એ ઉંમરે લગ્નયોગ ના હોય તો આપણે મુહૂર્ત કરીએ છીએ. કેમ? સમાજમાં દીકરીઓ મળતી નથી, માંડ મળી છે, કેમે કરીને વહુને ઘરમાં ગાલવાનું કરો. પછી આપણી સુવિધાએ દીકરો પરદેશ છે, માત્ર 15 દિવસ માટે જ આવ્યો છે, તે 15-30 તારીખમાં જ મુહૂર્ત જોઈએ. અલ્યા ભાઈ, આપણી ઈચ્છાથી મુહૂર્ત કાઢીએ તો મુહૂર્ત કેવી રીતે થયું વાસ્તવમાં? તો પછી શું આવા મુહૂર્તોમાં પડવાની જરૂર છે આપણે? ના. તો વાસ્તવિક રીતે સૌને અનુકૂળ હોય એવા મુહૂર્ત રાખવાના. બીજા નંબરે શું કરીએ, જેના લગ્ન હોય ને દીકરા કે દીકરી, સીધો જ એના મામાને ફોન, મામેરામાં શું લાવશો? સીધી આ જ વાત, બીજી મીટિંગ, મામેરામાં શું લાવશો? મેં એવો પ્રયોગ કર્યો, લગભગ લગ્ન નથી ગાઈ ગયા, ફોન માત્ર પણ મેં કર્યો નહીં સાસરીમાં, એટલે સાસરીવાળાને જરા રઘવા થયો કે જીતુકુમારના ઘેર લગ્ન છે, ભાણિયો પહેણાવવાનો છે, અને કોઈ ફોન નહીં, કોઈ વાત નહીં, મામેરાની ચર્ચા કરવા આવતા નથી, શું વાત છે? એટલે એમનો ફોન આવ્યો ઠપકા સ્વરૂપે કે આખું ગામ જાણે છે કે તમે ભાણિયાના લગ્ન લીધા છે ને, અમને ખબર પણ નથી. આવું કેવું બહારથી અમને ખબર પડે? વાસ્તવમાં સૌથી પહેલાં તો અમને ખબર પડવી જોઈએ ભાણિયાના લગ્ન હોય તો. મેં કીધું કાંઈ વાંધો નહીં, સમયસર આમંત્રણ પત્રિકા આવી જશે, તમારે આવી જવાનું, સાથે હળી મળીને ભાણિયાને પરણાવશું ને સાથે જમશું. કે ના, એવું ના હોય, અમારે મામેરું નહીં કરવાનું, યોગાનું યોગ થયું એવું છે કે મારા ઘરેથી દેવીથી પણ એકલા છે 3 ભાઈ વચ્ચે, અને ભાણિયો પણ એક જ, એટલે એવું થોડી ચાલે. અમારે 3 ભાઈ, એકના એક ભાણિયો, અમારી જિંદગીમાં પણ મામેરું એક જ છે, તો અમારે મામેરું તો કરવું પડે ને, અને ભગવાનની દયાથી બધું બરાબર છે. કે એમના માન ખાતે એમને મળવા ગયો, 4 કલાક માથાકૂટ ચાલી કે શું કરવાનું, કીધું કાંઈ કરવાનું નહીં, પેલા કે શું કરવાનું, કીધું કાંઈ કરવાનું નહીં, આવવાનું, હૃદયમાં બહુ ભાવ જાગે તો તમારા ભાણિયાના હાથમાં 500 રૂપિયા આપી દેવાના, વાત પૂરીને સાથે જમશું. કે એવું ના હોય કે સમાજમાં અમને લોકો ટોકે, અમારા ઉપર લોકો થૂંકે, ગામમાં લોકો નિંદા કરે કે એક ના એક ભાણિયો, જિંદગીમાં એક જ મામેરું કરવું પડે. મેં કીધું આવું કાંઈ કરવાનું નહીં, તમારે પણ હિંમત રાખવાની, મને હિંમત છે, કોઈ નિંદા કરશે નહીં. આખરે માન્યા નહીં, એટલે રસ્તો એવો કાઢ્યો કે તો તમારે મામેરામાં શું કરવાનું તમારે નક્કી કરવાનું,
હવે મને ચાપ આવો એટલે હું ઘરે જાઉં. તમે તમારી બેન નક્કી કરજો. ભગવાન સાક્ષીએ કહું છું, મામેરામાં શું વ્યવહાર થયો મને આજની તારીખે ખબર નથી અને મેં પૂછ્યું નથી. પછી કપડાની વાત, અમારા આખાય પરિવારમાં કોઈએ મોંઘા કપડાં સીવડાવ્યા નથી. જે શર્ટ મેં પહેર્યો છે ને હાલ, એ જ પેન્ટ શર્ટ પહેરીને મારા દીકરાને પહેરાવવા ગયો હતો, માત્ર 2250 રૂપિયા. મારા દીકરાએ કોઈ જ સૂટ સફારી કાંઈ સીવડાવ્યું નથી. એક મહિના પહેલાં એના મિત્રના લગ્ન હતા, એને લઈ આવ્યો, વોશ કરાવી દીધી, પહેરી લીધી, વાત પૂરી કરી દીધી. પછી મારો જે 2500 રૂપિયા માંગ્યા કે પપ્પા 2500 રૂપિયા આપો. કીધું કેમ? કે 250 જોડ કપડાં લઈ આવું. એટલે કીધું 2500માં લગ્નમાં 250 જોડ કપડાં કેવી રીતે આવે? તે ન્યુક્લોથ માર્કેટ છે માણસામાં, જેમાં બધા હોલસેલરો હોય, કે જ્યાંથી આખા અમદાવાદના શોરૂમમાં કપડાં ત્યાંથી સપ્લાય થાય. સાહેબ અમલાભાઈ હોલસેલ દુકાન હતી કાઢી, બરાબર. તે 3 પેન્ટને 2 શર્ટ લઈ આવ્યો, સોરી 2 પેન્ટને 3 શર્ટ લઈ આવ્યો 2500 રૂપિયા લગ્ન પૂરા. પછી મહત્વની વાત કરું છું, આમંત્રણ. મારી આમંત્રણ પત્રિકા માત્ર 50 પૈસાની સિંગલ કાગળની હતી, ઝેરોક્સ 1 રૂપિયાની થાય, જેમાં ફક્ત સવંત ને ફલાણું ફલાણું આવું કાંઈ જ નહીં, સીધું તારીખ વાર સમય અને કાર્યક્રમ, વાત પૂરી. બીજું કાંઈ જ લાવવું નહીં, એ ટવકો ટવકો કે ટવકી કે એવું કાંઈ કહેતા કાંઈ નહીં, એકદમ ટૂંકું. અને આમંત્રણ માત્ર એટલા જ લોકોને આપેલું. આમ તો યોગાનુયોગ અન્ય ક્ષેત્રો સાથે જોડાવાની તક મળી છે મને, પાટીદાર સમાજમાં પણ, સમસ્ત પાટીદાર સમાજની જાહેર સંસ્થાઓમાં, 2 સંસ્થાઓમાં જોડાવાની તક મળી છે. ઉપરવાળાની કૃપાથી ગાયત્રી પરિવાર સાથે પણ જોડાવાની તક મળી છે. વેપારી વર્ગમાં પણ 21 વર્ષથી કંપની રન કરે છે, એટલે અંબાલાલભાઈ જેવા અંગત ઘણા, જેવા વેપાર પછી પણ અંગત સંબંધ પહેલાં એવા ઘણા વેપારી મિત્રો પણ છે, ઘણા અન્ય મિત્રો પણ છે. બધી જ જગ્યાએ પ્રોટોકોલ મૂકી દીધો, વેપારી વર્ગ તો નથી બોલાવો, ગાયત્રી પરિવાર નથી બોલાવો, પાટીદાર સમાજ નથી બોલાવો, દૂરના મિત્રો નથી બોલાવો. કોઈક બીજા મિત્ર હતા, 5 વખત મળી એટલે એને પત્રિકા આપીએ પાછા આપણે. કેમ? પેલા 2 પાદડે થયા છીએ ને, એટલે આપણા ઘરે આપણી બેન ભાણિયા જમાઈ આવ્યા હોય ને, એમને બતાવવાનું કે જુઓ તમારો ભત્રીજો, તમારો ભાઈ 5-10 વર્ષમાં આટલા રૂપિયા કમાયો છે, એટલે આપણા કરવાનું, આપણું શક્તિ પ્રદર્શન, આપણા સગાવાલાને બતાવવા, 2-5 હજાર વ્યક્તિને આમંત્રણ આપી દેવાનું, એમાં પાછો કેટલો અન્નનો બગાડ. અને એનાથી અતિ મહત્ત્વની વાત કરું ને સાહેબ, તો અમારા અમદાવાદમાં મોટાભાગના પાર્ટી ફ્લોર રિંગ રોડ ઉપર, એક લગ્નમાં 5 હજાર પબ્લિક આવે ને સાહેબ, એવા દાખલા બન્યા છે કે એટલો બધો ટ્રાફિક જામ થાય તો લગભગ 10% મુહૂર્તિયા સમયસર પહોંચી નહીં શકતા લગ્નમાં. આ પરિસ્થિતિ તો શું ટ્રાફિક જામ કરવાનો અધિકાર આપણને ખરો? લગ્ન આપણા ઘેર અને રોડ ઉપરનો ટ્રાફિક આપણે જામ કરવાનો શાના માટે? આપણી શક્તિ પ્રદર્શન માટે. એનાથી આગળ કોઈ જ પ્રકારનો ન તો કેમેરો, ન ફોટા, ન વિડીયો, ન વરઘોડો, ન ફટાકડા, કાંઈ કહેતા કાંઈ વ્યવસ્થા નહીં. એમ પતાશું તો એક જ, એટલે કે ના 5 પતાવસ તો સકળના આપવા પડે. એટલે મેં ઘરવાળાને કીધું, કીધું પતાશું એક મૂક, મગજની લાડી તાજી મૂક, તો મગજની લાડુડી આ પતાશા આપીએ તો લોકો હાથ પાછા લે, ખબર છે કેમ? એક ઘરમાં 5 જણા હોય, 25 પતાવા ભેગા થાય, એટલે ઘરે જઈને વાટી શું બનાવવાની? કઢી, કઢીમ નાખવાના ખાંડની જગ્યાએ, એના માટે પતાશા લેવાના. એટલે નાના નાના આવા ઘણા કોન્સેપ્ટોમાં થોડોક પ્રયત્ન કર્યો છે, એટલે કદાચ આપણે પણ સાથે મળી આવા નાના નાના જો પ્રયોગો કરીએ તો એનું અનુકરણ શરૂ થાય, તો નાના પરિવારોને કંઈક પ્રેરણા મળે. અને છેલ્લે એવી વાત કરીશ, હમણાં મેં કીધું ને કે માત્ર મેળાવડાઓમાં વાતો કરાવીને છૂટા પડી જવું એટલા માત્રથી કામ ચાલશે નહીં, તો શું એવું ના થઈ શકે કે આવડા મોટા મેળાવડામાં આજથી જ કદાચ જાહેરમાં કોઈ સંકલ્પ ના લે, કોઈ શરૂઆત ન કરે કે હવે મારા ઘરે કોઈ પ્રસંગ આવશે તો હું પણ શક્ય એટલા આવા સાદા અને મર્યાદિત લગ્નનો પ્રયત્ન કરીશ. સાથે સ્પષ્ટતા કરું કે ભાઈ અચાનક આટલી બધી પ્રણાલીઓમાં આપણે વણાયા છીએ, એટલે રાતોરાત મોટી ક્રાંતિ કરવી અઘરી છે, સમજીએ છીએ આપણે, બરાબર. પરંતુ
નાના નાના પ્રયોગો તો કરી શકીએ ને, તો શું કદાચ આજની આ સભામાં એવું કોઈ મળશે આપણને કે જાહેરમાં સંકલ્પ કરે આ સભામાં કે આજ પછી મારા ઘરે કોઈ પ્રસંગ આવશે તો એને શક્ય એટલો મર્યાદિત અને વાસ્તવમાં જ રીતે કરવો જોઈએ એ તો કરવો પડે. અસ્તુ. તમને બધોને એવું લાગતું છે કે ઓને જીતુભાઈનું હોય બોલાય ને આ વાત કરી, વાસ્તવમાં એવું નથી. અમે તો બેનને જ આમંત્રણ આપ્યું હતું, પણ જીતુભાઈનો રાતે 9:30 ફોન આવ્યો કે અંબાલાલભાઈ મારા પપ્પાની તબિયત વીક હતી પણ અત્યારે સારું છે, તો બેનાથી હું આવું તો હું તમે આવો તો અમારે તો સોનામાં સુગંધ પડે. તમને પણ 5-10 મિનિટ અમે રિક્વેસ્ટ કરીશું અમારા આયોજકોને કે તમે પણ તમારા અનુભવો કહો. પણ મને લાગે છે કે બેન કે પહેલાં તો યુવાને ખૂબ મોટા અનુભવો, એ પોતે કંઈ લલ્લુ પંચુ માણસ નથી, પાટીદાર સંસ્થાઓ સાથે ગાયત્રી પરિવાર સાથે ખૂબ સારા સ્ટેજ ઉપર છે, બિઝનેસમાં પણ સારા સ્ટેજ ઉપર છે, એવું નથી કે નથી કમાતા. આ તો હું વચ્ચે અમદાવાદ ગયો ત્યારે મને કીધું કે મેં મારા બાબાના લગ્ન કર્યા, તો મેં કીધું તમારા બાબાના લગ્ન હોય અને મને આમંત્રણ ન હોય એ મારું બેઠું કેવું એમ. તો મેં કીધું હવે હું એ નક્કી કરું મારા બાબાના લગ્ન કરું ત્યારે તમને આમંત્રણ ના આલું, સામેથી જ કહી દીધું. અને ખરેખર મારે રડવું તું ને આજ ડાળ જડ્યો છે, મારા બાબાના અને ભત્રીજાના મેરેજ છે જ નેક્સ્ટ યર, તો એમાં હું પણ શક્ય હોય એટલા ઓછા લોકોને બોલાવવા માગું છું. પહેલાં અમારા ભત્રીજા ભત્રીજીના લગ્ન કર્યા ત્યારે 3500-4000 લોકોના રસોડા કર્યા, મેળાવડા પણ કર્યા, પણ હવે એવું લાગ્યું કે ખરેખર આપણે થોડાક અવળા માર્ગે જઈ રહ્યા છીએ. તો આ જીતુભાઈની વાત ઉપર હું સંમત થાઉં છું અને આપ સૌની માફી ચાહું છું કે કદાચ મારા ઘરે પ્રસંગ હોય અને આમાં આપને આમંત્રણ કોઈને ના મળે તો અત્યારથી દિલગીર છું. એક સમાજને એક પરિવારને સાચા રસ્તે જોડવો છે એ માટે આજથી સંકલ્પ લઉં છું કે હું મારા ઘરે જ્યારે પ્રસંગ આવશે શક્ય એટલું ઓછું કરીશ. અસ્તો. ઉમિયા માતા કી જય.